नमस्कार, एटीएन टीवी न्यूज़ में आपनो स्वागत छे। बनासकांठामां कर्मकांड करता बुढ़ियोने पण नड़ियो कोरोना। सरकार द्वारा राहत पेकेज जाहिर करवामां मांग कराई। लॉकडाउन 4 मां मंदिरोने खोलवानी छूट आपवामां मांग कराई। कर्मकांड करता बुढ़ियो अने पुजारीओनी हालत बनी कफोड़ी। मध्य प्रदेश अने राजस्थान सरकारनी जेम राहत पेकेज आपवामां मांग कराई। दिशा नायब कलेक्टर ने पाठवायु आवेदन पत्र। दिशाना धारासभ्य शशिकांत पंड्या ने पण कराई रजूआत। शास्त्री हिरेनभाईए समग्र जिल्लाना कर्मकांडी भूदेव अने पुजारीओ वती करी रजूआत। रिपोर्टर रितेश मेमन, एटीएन टीवी न्यूज़, बनासकांठा। जय परशुराम, जय भारत। आजे समग्र विश्वमां कोरोनानी बीमारीए भयंकर हाहाकार मचाव्यो छे, त्यारे आपणा भारत देशना वडाप्रधान श्री, गुजरातना मुख्यमंत्री श्री, आपणा स्थानिक धारासभ्यश्रीए बहु सराहनीय कार्य करी अने देशने बचाववामां खूब मोटो कार्य कर्युं छे। आजे एना अनुसंधानमां छेल्ला 2-2.5 महिनाथी लॉकडाउन जेवुं अहींया थयुं, एना हिसाबे दरेक वर्गने तकलीफ पड़ी, એમ અમારા ભૂદેવોને પણ જે કર્મકાંડ કરતા પૂજાપાઠ કરતા ભૂદેવોને 2-2 મહિના દરમિયાન બહુ તકલીફ પડી છે। કારણ કે અમારે ગુજરાન ચલાવવા માટે એક જ અમારું સૂત્ર જો હોય તો આ કર્મકાંડનું સૂત્ર છે। કર્મકાંડ ઉપરનો આધાર રાખી અને અમે બ્રાહ્મણો અમારી રોજીરોટી પૂરી પાડતા હોઈએ છીએ। તો આજે અહીંયા સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે, એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ 2-2 મહિના દરમિયાન જે અમારા બ્રાહ્મણોને કષ્ટ પડ્યું છે એને ખતું કરવા સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે। અમે સરકાર જોડે શું અપેક્ષા રાખો છો? અમે સરકાર જોડે એક અપેક્ષા રાખીએ છીએ કે આ 2-2 મહિના દરમિયાન જે પણ અમારી રોજીરોટી છીનવાય, કારણ કે અમારું સૂત્ર એક કર્મકાંડનું છે, એના સિવાય અમે બીજું કોઈ પણ કર્મ કરી શકતા નથી, કોઈ ધંધો પણ નહીં, કોઈ નોકરી પણ નહીં, એક આના ઉપર અમારું ગુજરાન ચાલી રહ્યું છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે 2-2 મહિનામાં જે પણ અમને બ્રાહ્મણોને દરેક કર્મકાંડી બ્રાહ્મણો તકલીફ પડી છે એ સહાય કરવા માટે અમારું નમ્ર નિવેદન, આર્થિક સહાય કરવા માટે અમારું નમ્ર નિવેદન, જય પ્રસાદ।